સુરતની રેશમા ચોકડી પાસે ટ્રક ખાડામાં ફસાઈ ગયો હતો. ટ્રક ફસાયા બાદ પલટી મારવાના સીસીટીવી સામે આવ્યા છે. ગટર લાઈન માટે ખોદાયેલા ખાડામાં ટ્રક પલટી મારી ગયો. કેટલાય સમયથી કામ ચાલુ હોવાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મનીષ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે સુરતથી. મનીષ, પૂર્ણગામ વિસ્તાર પાસે આવેલ રેશમા ચોકડી પાસે ટ્રક ખાડામાં ફસાયો, ત્યારબાદ પલટી ખાઈ ગયો, શું હતો સમગ્ર મામલો? જી બિલકુલ, વાત કરીએ તો જે રોડ રસ્તા ખરાબ હોવાના કારણે જે માલ ભરેલો ટ્રક હતો તેનું બેલેન્સ ખોલવાતા જે ટ્રક છે તે પલટી મારી ગયો હતો. સમગ્ર મામલાના જે સીસીટીવી પર આવ્યા છે, સીસીટીવીમાં સ્પષ્ટ દેખાયું છે કઈ રીતના જે આ ટ્રક છે તે પલટી મારે છે. લોકો બચીને ભાગે છે, પણ કહેવાય કે વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાતા હોય છે. લોકોની રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ ગોટમાટ નથી લેતું અને રસ્તા જે છે જ્યાં છે તે હાલ તો કોઈ આ ઘટનામાં જાણાની નથી જાય છે. મોટી રાહતની વાત છે. જી આભાર મનીષ, સમગ્ર વિગતો બદલ. ત્યારે વધુ એકવાર ખાડાના કારણે અકસ્માત સર્જાયો, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. સુરતમાં ગટર લાઈન માટે ખોદેલા ખાડામાં એક ટ્રક ફસાઈ ગયો હતો જે પલટી ખાઈ ગયો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, ત્યારે સદનસીબે જાનહાનિ ટળી છે. પરંતુ આવી રીતના અનેક વાર આવા અનેક કિસ્સાઓ આવતા હોય છે. ઘણા લાંબા સમયથી ખાડો ખોદાયેલો છે, કામગીરી યોગ્ય નથી થઈ રહી, ત્યારે લોકોમાં પણ આ અંગે રોષ ભભૂકી ઉઠ્યો છે કે આવી રીતના ખાડા ખોદવામાં આવે છે, કામગીરી થતી નથી, ખાડામાં વાહનો ફસાય છે, અકસ્માત સર્જાય છે, લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ સાથે જ આપણી સાથે સંવાદદાતા મનીષ પરમાર ફરી એકવાર જોડાઈ ગયા છે. મનીષ, મહાનગરપાલિકાના ખાડા છે ને લોકોનો જીવ લઈને રહેશે એવું લાગે છે. જી બિલકુલ, ફરી એક વાત જે આ બેદરગાડીનો ખાડા છે તે સાબિત થયા છે, કારણ કે પૂરાગામ વિસ્તાર પાસે આવેલા રેશમા ચોકડી પાસે ટ્રક ખાડામાં ફસાયો હતો. જે કહેવાય કે ગટર લાઈનમાં ખોડેલા ખાડામાં આ ટ્રક ફસાયો હતો, એટલે મહાનગરપાલિકા જે ખાડા ખોડેલા હતા ગટર લાઈન માટે, જે ગટર લાઈનમાં જે ખાડા ખોડ્યા હતા તેને સમયસર પૂરવાના હોય, જે પણ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ખાડા ખોડીને તેને જે પૂરવા માટે નથી આવતા અને કામ કરીને માત્ર સંતોષ માટે પણ તેને લઈને લોકોમાં અકસ્માત ફેલાય છે તેનું ખ્યાલ નથી હોતો. વારંવાર અકસ્માત ફેલાવતા લોકોમાં પણ રોજ જોવા મળે છે. કહેવાય કે મહાનગરપાલિકા જે તંત્ર છે તેનું એક બે અને આવા જ ખુલ્લા ખારાઓ છોડી દે છે. ખુલ્લા ખારાઓને લઈને અનેક વાર લોકોના મોત પણ નીકળે છે, પણ તંત્ર કોઈ પણ પ્રકારનું ખોટ નથી. ફરી એક વાર આ જે ટ્રક પલટી મારે છે, ટ્રકના સીસીટીવી દેખાઈ રહ્યો છે કઈ રીતના જે આ ટ્રક પલટી મારે છે, લોકો આજુબાજુમાં ઉભેલા છે તે ભાગી રહે છે. સમગ્ર મામલે હાલ તો કોઈ પણ પ્રકારની જાણહાની જતી નથી, પણ કહેવાય કે જે બાજુમાંથી એક કાર પસાર થઈ રહી છે, એ કારમાં પણ લોકો બેઠા હોય છે તેનો પણ આભાર બજા થાય છે. વારંવાર અકસ્માતને લઈને લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેરમાં આવા અનેક ખાડાઓ છે જે મોતના ખાડા સાબિત થઈ શકે છે. જી જી મનીષ, એક તરફ ન માત્ર સુરત, અનેક શહેરોમાં આવી જ પરિસ્થિતિ છે. થોડા દિવસ પહેલા આપણે રાજકોટમાં પણ આવો જ એક બનાવ જોયો છે, એક યુવકે પોતાનો જીવ ગુમાવી દીધો. અને આવા ખાડા એક બે નહીં, પરંતુ અનેક જગ્યાએ અનેક આવા મોટા મોટા ખાડાઓ છે કે જેના કારણે અકસ્માતનો દર પણ વધ્યો છે, અકસ્માત પણ વધી રહ્યા છે, લોકો પોતાનો જીવ ગુમાવી લે છે મહાનગરપાલિકાની બેદરકારીને કારણે. ત્યારે કેમ આવી રીતના મહાનગરપાલિકા ઘોર નિંદ્રામાં જોવા મળે છે? અથવા તો એવું આપણે માની લઈએ કે ખાડાઓ એટલા છે કે મહાનગરપાલિકા ભૂલી જ જાય છે કે ભાઈ અહીંયા પણ ખાડો છે, એને પણ પૂરવાનો છે. જે બિલકુલ, સુરત શહેરમાં આ એક ખાડો નથી પણ અનેક આવા ખાડા છે જે મોતને નિમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કહેવાય કે સુરત શહેરમાં અનેકવાર અકસ્માત પણ સર્જાતા હોય છે. મહાનગરપાલિકા જે કામ કરે છે ત્યારબાદ જે રોડ પેચિંગનું કામ કરવાનું હોય છે, પેચિંગ કરવાનું કામ કરે છે, ખાડા પૂરીને તેની પર રોલિંગનું કામ કરવાનું હોય છે, તેને દબાણ પ્રેશર આપીને જે ખાડો છે તેને બરાબર કરવાનું કામ હોય છે. પરંતુ જે મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના ડિપાર્ટમેન્ટ હોય છે, ખાડા ખોદવાવાળા જે ડિપાર્ટમેન્ટ છે તે અલગ હોય છે અને જે પૂરવાવાળા ડિપાર્ટમેન્ટમાં અલગ હોય છે. જ્યારે વરસાદ બાદ સુરત શહેરમાં અનેક જગ્યાએ હવે ખાડાની સમસ્યા છે. જ્યારે જે કહેવાય કે ગટર લાઈનનું કામકાજ પણ ચાલુ હોય, જ્યારે આ ગટર લાઈનનું કામકાજ પતી હોય ત્યારબાદ હવે આ જે ખાડા પૂરવાનું કામકાજ છે તે અન્ય લોકોનું હોય, એટલે કહેવાય કે જે મહાનગરપાલિકાના કર્મચારી છે તે એકબીજાને ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરત શહેરમાં આવા અનેક મોટા ખાડાઓ છે જે મોતને અંજામ આપી શકે, પણ આ જે ઘટના બની છે એ પહેલી વાર નથી બની. જેને લઈને ખાડામાં પડવાથી આજે ગાડી પલટી મારી, અનેક વાર અકસ્માત સર્જાતા હોય, અનેક લોકોના મોત થતા હોય છે, વારંવાર લોકો રજૂઆત કરતા હોય છે, પણ મહાનગરપાલિકા તરફથી કોઈ પણ બોધપાઠ નથી લેવાતો અને એક્શન નથી લેવાતું. તેને લઈને ફરી એકવાર આ ખાડામાં પડવાથી ટ્રક પલટી મારી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પણ જો આજુબાજુના વિસ્તારમાં કે આજુબાજુથી કોઈ ગાડી પાસ થતી હોય અને આ ટ્રક નીચે દબાઈ જતા તો મોટી જાનહાની થઈ શકે એવું તેમ લાગી રહ્યું છે. જી
મનીષ, એટલે હવે એવું લાગે છે કે બહાર જઈએ ત્યારે ઓવર સ્પીડિંગથી નહીં પરંતુ ખાડાથી તો લોકો અકસ્માતને ભેટશે, મોતને ભેટશે જ. અને આવી રીતના પાલિકા દ્વારા અનઘડ વહીવટ કરવામાં આવે છે, આટલી બેદરકારી કે અનેક લોકોના જીવ જાય છે, અનેક લોકો ઘાયલ થાય છે, ક્યાં સુધી આ વસ્તુ રહેવાની? બજેટ, ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવે છે, વેરો વધારવામાં આવે છે, લોકોના પૈસા જાય ક્યાં છે? જો કામ નથી થતા તો જી બિલકુલ, બજેટમાં પણ મોટી મોટી વાતો કરવામાં આવે છે. આજે જ બજેટ રજૂ થયું છે, તેમાં રોડ રસ્તા પેટ કરવાના અને નવા રોડ રસ્તા બનાવવાની સાથે સાથે સુરત શહેરમાં નવા ઓવરબ્રિજ બનાવવાની સાથે સાથે ગટરની લાઈનો નવી લાખવાની વાતો કરવામાં આવે છે. પણ જે આવા જે કામકાજો કરવામાં આવે છે ત્યારબાદ કહેવાય કે જે રસ્તા રોડ રસ્તા રિપેર કરવાના હોય છે તેના પર મહાનગરપાલિકા પૂરતું ધ્યાન નથી આપતું અને તેના પર જ કહેવાય કે જે બજેટમાં કોઈ સ્પેશિયલ પ્લાન નથી બનાવવામાં આવતો તેને લઈને આવા અકસ્માત થતા હોય છે. જી આભાર મનીષ, સમગ્ર વિગતો બદલ.